તો જેતપુર સોમનાથ હાઈવે ઉપર આવેલા બસ સ્ટેશન અને સેટેલાઇટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. માળિયાહાટીના જુથળ પાટીએ પસાર થતો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલા બસ સ્ટેશન અને સેટેલાઇટ બંધ હાલતમાં, કારણ કે બસ સ્ટેન્ડ અને લાઇટ નેશનલ ઓથોરિટી વાળાએ જાણે જોઈને મુસાફરોને કંઈ ઉપયોગી ન થાય તેવી જગ્યાએ ફિટ કરેલ છે. જુથળ પાટીએ 8-10 ગામના વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જર મુસાફરી કરે છે, પણ આ બસ સ્ટેન્ડ અને આ લાઇટ અંદાજિત 1 કિલોમીટર દૂર રાખવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓ અને પેસેન્જરોને ઠંડી અને તડકાનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ અને પેસેન્જરોની માંગ ઉઠી છે કે જો આ બસ સ્ટેન્ડને જુથળ પાટીએ આપવામાં આવેલ હોત તો વિદ્યાર્થીઓ અને પેસેન્જરોને ઉપયોગી થત. આ તકે અમારા રિપોર્ટર દ્વારા રિયાલિટી ચેકમાં 6 બસ સ્ટેન્ડ તપાસ કરતા તમામ બસ સ્ટેન્ડો જાણે અવારા તત્વોનું ઘર બની ગયું હોય તેવી રીતના બસ સ્ટેશનની તોડફોડ કરેલ છે. સેટેલાઇટની પેટી પણ તોડફોડ કરીને તાળા પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. ભરત સોંદરવા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, માળિયાહાટીના.